શેઠ, તમે અહીં ખેતરમાં? આવું તો પડે ને ખેતરમાં. ખેતીવાડી કેવી ચાલે શેઠ? આ વખતની ખેતીવાડી પણ બહુ સારી હ, અને બજારમાં આના ભાવ અને માંગ પણ વધારે છે. માટે આ વર્ષે હું મારી બહેનનો શ્રીમંતનો ખર્ચ અને માતાનું ઓપરેશન પણ કરાવી શકીશ. એટલે ખેતર મારું અને ખર્ચા તમારા. ચાલ બહાર નીકળ અહીંયાથી. અરજી માડી દરજે રેવું, આવ માડી તારી છે જરૂર. આવ્યા મારે દુખો નાપુર, માડી તારી પડી છે જરૂર. તમને જોવા છે આતું, આવ માડી તારી છે જરૂર. અરજી માડી દરજે રેવું, આવ માડી તારી છે જરૂર. તારું તો બેટા તું આવી ગયો. હા માં, મને તારી પણ જરૂર હતી અને પૈસાની બી જરૂર હતી. હા માં, ચિંતા ના કર, અમે છીએ, બધું સારું થઈ જશે. લ્યો આશીષ, આ દાગીના ગીરવે મૂકીને પૈસા લઈ આવો. ભરોસો માં લાખ નો સવાલ છે માલાજ નો, આવતે ઉતાવળી માં દાડો છે આ કરો. શું થાય તમને? આવી હાલત કોને કરી તમારી? કરજે દુખ ને મધુ, આવ માડી તારી.
જરૂર અરજી માડી દર બેટા લે આ પૈસા પૈસા હા કોને આપે પેલા ગામવાળા લાલા કાકા છે ને એમનો દીકરો આવ્યો હતો કહેતો તો વર્ષો પહેલા તારા બાપુજીએ પૈસા આપ્યા હતા અને આજે પાછા આપી ગયો છે આટલા બધા પૈસા એક કામ કરો તમે જાઓ અને તેમને મળીને આવો હા હું મળી આવું છું એમને સારું થયું રેખા માતાજીની મહેર થઈ જય મામેલી માડી તું છે મારી આ દુનિયા પર બારી દોયલી વેળાઓ ટાળી જાઉં તુજ પરવારી તમારો દીકરો આવ્યો હતો મારા ઘેર શેના પૈસા આપી ગયો છે મારો દીકરો હા કાકા તમારો દીકરો મારો દીકરો તો છેલ્લા 15 વર્ષથી આફી કરે છે શું તમારી કોઈ ભૂલ થાય છે અને દિવસે સપના જોવાનું બંધ કરો અને અહીંથી ચાલતા થાઓ માડી તું છે મારી આ દુનિયા પર બારી દોહલી વેળાઓ ટાળી જાઓ તુજ પરવારી આવી થઈને હા માં મેળવીની જ મેર છું આવ મારી તારી જરૂર હો અરજી માડી દર અરજી માડી દરજે રેઉ આવ માડી તારી છે જરૂર આવ્યા મારે તારી જરૂર